नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनु स्वागत छे अने हूँ छू परेश। मित्रों, खास करीने आजे आपणे थोड़ो भाव विषयनी चर्चा करशुं, जेम के कपास होय, मगफळी होय, कठोळ होय वगैरे, आ तमाम प्रकारनी चर्चा करशुं। पण पहेला तो तमाम मित्रोने विनंती छे, जे लोकोए आपणी चेनलने सब्सक्राइब न करी होय ते नीचे लाल कलरनुं बटन देखाय ते दबावीने चेनलने सब्सक्राइब करी लीए, अने आ विडियोने लाइक आपी अने तमाम ग्रुपमां शेर करे, जेथी करीने अन्य लोकोने पण माहिती मळी शके। એટલે ખાસ તો આ કાર્યક્રમ રોકીને વચ્ચે દરેક ખેડૂત મિત્રોને એક મેસેજ આપવાનો હતો કે જે કેશોદ, જે જૂનાગઢ જિલ્લાનું કેશોદ છે, પ્રોપર કેશોદની અંદર એક ખેડૂત માટે ફાયદારૂપ જે એક શોપ ચાલી રહી છે એની વચ્ચે માહિતી આપી દઉં। એટલે જે મિત્રો જે કેશોદ આસપાસમાં હોય કે કેશોદ તાલુકાના જે ખેડૂત મિત્રો હોય, એ લોકોએ જંતુનાશક દવા છે, રાસાયણિક ખાતર છે, હાઇબ્રિડ બિયારણ વગેરે જે કાંઈ પણ ખેતીને લગતું જે એગ્રો શોપની જરૂર પડે, તો જે માંગરોળ રોડ ઉપર એક ભૂમિ ટ્રેડર્સ કરીને જે દુકાન છે, એટલે આજે જે એમની મુલાકાત લીધી અને એની અંદર જેટલી કંપનીઓની દવાઓ જોઈ છે, અને ભાઈ રાજુભાઈ છે જે રીતે વેચાણ કરે છે એટલે એના ભાવને બધું રિઝનેબલ છે, આજે મેં જોયું એટલે મને એવું લાગે છે કે દરેક ખેડૂત મિત્રો માટે ફાયદારૂપ છે। તો દરેક ખેડૂત મિત્રોનું ધ્યાન દોરવું જોઈએ, એટલે ખાસ કરી અને દરેક ખેડૂત મિત્રોને એટલો મારો મેસેજ છે કે જો કેશોદની આસપાસ કોઈ હોય અને કેશોદથી જે દવા કે ખાતર કે જે કાંઈ ખરીદી કરવાનું થતું હોય, તો એક વખત માંગરોળ રોડ ઉપર ભૂમિ ટ્રેડર્સની મુલાકાત લેવી એવી મારી એક વ્યક્તિગત ભલામણ છે। હવે જે આપણે ખાસ કરીને વાત કરવાની છે, આમ જોવા જઈએ તો જે ટેકાના ભાવે મગફળીનું જે અત્યારે ખરીદી ચાલુ છે એની અંદર 1055 રૂપિયા મળી રહ્યા છે, પણ જોગાનું જોગ માર્કેટ એક અત્યારે સારું છે, એટલે કે માર્કેટની અંદર ટેકાના ભાવ કરતાં વધારે 1055 કરતાં પણ વધારે ભાવ અત્યારે મળી રહ્યો છે। ત્યારે દરેક ખેડૂત છે અત્યારે ટેકાના ભાવે જે વેચાણ કરવાનું છે તેમાં ઘસારો પણ ઓછો છે। મોટાભાગના લોકો છે એ લગભગ બહારના માર્કેટમાં જ અત્યારે મગફળીનું વેચાણ કરી રહ્યા છે, કેમ કે ટેકાના ભાવે આપણે મગફળી વેચાણ કરીએ એની અંદર 1055 મળશે એ ફિક્સ છે, એનાથી વધારે મળવાના નથી। કદાચ ઉતારો વધારે હોય તો પણ વધારે પૈસા મળવાના નથી, સામે પેમેન્ટ છે એના માટે પણ રાહ જોવી પડે છે। જ્યારે આજે ઓપન માર્કેટની અંદર એક સારું એવું પેમેન્ટ મળી રહ્યું છે અને કેશ પેમેન્ટની અંદર રોકડેથી આપણો માલ વેચાઈ રહ્યો છે, એટલે બહુ સારા સમાચાર ગણી શકાય। અને ખાસ કરીને આમ જોવા જઈએ તો આજે છેલ્લા 2 દિવસની અંદર અમુક માર્કેટની અંદર તો 1400 આસપાસ પણ મગફળીનું વેચાણ થયું છે, એટલે તેલની જે વાત છે કે જે તેલનો ડબ્બો આવે છે એના 2300 આસપાસનો જે ભાવ થયો છે ખૂબ આનંદની વાત છે। હું તો એવું ઈચ્છું છું કે આજે 2300 રૂપિયામાં પણ ઘણા બધા લોકો છે મોંઘવારીને લઈને રાડોરાડ થયા છે, એટલે તેલનો ભાવ વધે એનાથી રાડોરાડ ન થવાનું હોય, એનાથી આપણે આનંદ લેવાનું હોય, કેમ કે તેલનો ભાવ વધશે તો જ ખેડૂતને કાંઈક 2 પૈસા મળશે ને ખેડૂત સદ્ધર થશે, તો જ દેશ બચવાનો છે, બાકી દેશ નથી બચવાનો। આજે સામાન્ય રીતે ચાઇનાની કંપનીઓ છે, લગભગ જે ચાઇનાના તમે 10-15 હજાર રૂપિયાનો જે મોબાઈલ વાપરો છો એ મોબાઈલ કોઈ પણ કંપની હોય ચાઇનાની, અને માત્ર 1200-1500 રૂપિયાનો બને છે, ત્યારે વિરોધ કરવો હોય ત્યારે એવી વસ્તુનો થવો જોઈએ કે આથી 1200-1500નો જે ફોન બને છે એના 12-13 હજાર રૂપિયા છે એ કંપનીઓ લઈ જઈ છે। અને એવી તો ઘણી બધી વસ્તુ છે, જેમ કે સોફ્ટ ડ્રિંક છે એ આજે લીટરની અંદર પણ ઓછામાં ઓછા 70-80 રૂપિયાની અંદર વેચાતું હોય, અને એનો જે કોસ્ટિંગ ખર્ચ છે એ માત્ર સામાન્ય એટલે કે 2-2.5 રૂપિયા જેવો હોય છે, ત્યાં કોઈને તકલીફ નથી। પણ આજે ઓરિજિનલ જે વસ્તુ છે, સિંગ તેલ છે, એના જે 2300 રૂપિયા થતા હોય અને કોઈને તકલીફ થતી હોય તો તકલીફ એની મુબારક, પણ હું તો એમ માનું કે જો કદાચ આ વસ્તુ મારા હાથમાં હોય તો લગભગ ડબ્બો તો 5000ની આસપાસ પણ પહોંચાડી દઉં, કેમ કે આ ડબ્બો છે 2300ની જગ્યાએ 5000નો ડબ્બો વેચાતો હોય ત્યારે જ ખેડૂતને પોસાય, અને ત્યારે જ ખેડૂત છે જે એક સમયનો જે પ્રવાહ અત્યારે વહી રહ્યો છે, જે મોંઘવારીના જમાનામાં અન્ય લોકો જે જીવી રહ્યા છે એ જીવન સાથે જો ખેડૂતને જોડવો હોય તો જે તેલનો ભાવ છે એ પણ 5000 પહોંચાડવો પડે। એટલે ખાસ કરીને અત્યારે જે માર્કેટની અંદર જે પ્રકારે ભાવ ચાલી રહ્યા છે, ખૂબ સારા ભાવ ચાલી રહ્યા છે, એટલે ઓપન માર્કેટની અંદર વેચી શકે ખાસ કરી, અને આવનારા દિવસમાં પણ, જો કે હજી રાજસ્થાનની મગફળી ગુજરાત નથી આવી, પણ જેવું આવવાનું ચાલુ થશે એટલે થોડુંક ડાઉન જઈ શકે છે, પણ એકંદરે મગફળીની અંદર અત્યારે પણ સારું છે, આવનારા દિવસોમાં પણ સારું રહે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। ખાસ કરીને કપાસની વાત છે, કપાસની અંદર છેલ્લા ઘણા ટાઈમથી એટલે કે લોકડાઉન દરમિયાનથી માર્કેટ નીચું ચાલતું હતું, પણ અત્યારે એક ધીમે ધીમે માર્કેટ અપ થવાનું ચાલુ થયું છે, અને જેવી રીતે સિંગ તેલનો જે ભાવ ઊંચો જાય છે એવી જ રીતે કપાસના માર્કેટનો પણ આવનારા દિવસોમાં થોડીક શક્યતા એવી દેખાય છે, એટલે કે બહુ લાંબા ટાઈમ વિશે આપણે આગાહી નથી આપતા, પણ ખાસ કરીને 1-1.5 મહિનાની અંદર
કપાસનું માર્કેટ છે એ થોડુંક આગળ ચાલશે, પછી નવો કપાસ હોય કે જૂનો હોય બંનેની અંદર થોડુંક માર્કેટ આગળ ચાલે એવી શક્યતાઓ દેખાય છે। અને ખાસ કરીને વાત છે કઠોળની, તો અત્યારે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર જે રવિ પાક છે એટલે કે જે શિયાળુ વાવેતર થાય છે, શિયાળુ વાવેતરની અંદર સૌથી વધુ કોઈ વાવેતર થતું હોય તો આ વર્ષની અંદર 2020ની અંદર ચણાનું વાવેતર છે એ સૌથી વધુ થવા જઈ રહ્યું છે। ત્યારબાદ બીજા નંબર ઉપર ઘઉં છે, અને ત્યારબાદ જે અન્ય પાકો હોય જીરું હોય અથવા તો લસણ છે વગેરે એનું વાવેતર છે। પણ ખાસ કરીને હું આપને જણાવી દઉં કે મગ, મઠ, અડદ અને ચણા આ તમામ વસ્તુનો ભાવ છે એકંદરે બહુ હાઈએસ્ટ ન જાય પણ એકંદરે સારો મળશે। જે અત્યારે જે તુવેરના વાવેતર છે એ તુવેરનું પણ જે ઉત્પાદન આવશે ત્યારે તુવેરના પણ એક સારા ભાવ મળશે, એટલે કે જે અત્યારે છે એનાથી પણ થોડુંક 15-20% માર્કેટ છે અપ થશે ને એકંદરે કઠોળની અંદર એક સારા એવા ભાવ મળવાની શક્યતાઓ છે। અને ખાસ કરીને મઠ છે, મઠની અંદર પણ એક સારો ભાવ મળશે, એટલે કે મઠનું જે વાવેતર છે એ મોટાભાગે આમ જોવા જઈએ તો ભરૂચ જિલ્લામાં જેમાં વાગરા તાલુકો હોય, ત્યારબાદ જંબુસર છે અથવા તો એની આસપાસના જે વિસ્તારો છે કરજણ હોય કે વગેરે આ વિસ્તારની અંદર જે મઠનું વાવેતર વધુ કરવામાં આવે છે। અને એ પિયત વગરના બિન પિયતમાં મઠ થાય છે, અને મઠ પણ લગભગ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર એનું ઉત્પાદન છે તૈયાર થઈને આવે છે। એ ઉત્પાદન તૈયાર થશે ત્યારે મઠની અંદર પણ એક સારો ભાવ મળે તેવી શક્યતાઓ છે, અને જે લોકોએ મઠ વાવેલા હોય તેના માટે એક સારા સમાચાર છે। અત્યારે જે ચણા વાવે છે એના માટે પણ અત્યારથી જે વાવેતર કરશે, નવું જે ઉત્પાદન આવશે એની અંદર પણ એવરેજ દર વર્ષની સરખામણી એક સારો ભાવ મળે એવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને ચણાનું જે વાવેતર કરતા હોય એનું ડિસિઝન યોગ્ય છે, ચણાનું વાવેતર કરી શકાય છે। બાકી કપાસ અને મગફળીની અંદર અત્યારે મહિનો દોઢ મહિના માટે એક સારું માર્કેટ રહે, ત્યારબાદ કદાચ થોડુંક ડાઉન જાય પણ ફરીથી 2-3 મહિનાના ગેપ પછી ફરીથી પણ એક કપાસ મગફળીનું માર્કેટ છે એ અપ જશે। પણ હા, એક ચોક્કસની વાત છે, જો કોઈ આકસ્મિક કોઈ અડચણ ના આવે તો, કેમ કે ગયા વર્ષે પણ જે કપાસનું જ્યારે પણ માર્કેટ અપ જાય એવી સંભાવનાઓ ઊભી થતાની સાથે જ માર્ચ મહિનેથી આપણે દેશની અંદર લોકડાઉન જેવો માહોલ સર્જાયો જેને કારણે આપણે કપાસના ભાવ નહોતા મળ્યા। પણ જો આ વર્ષે કોઈ પણ એક અકસ્માત ન સર્જાય અને માર્કેટ રાબેતા મુજબ રહેશે તો મગફળી અને કપાસની અંદર પણ એક સારા ભાવ માટે આશા છે। અને હું આશા રાખું છું કે આવું નવું માર્કેટ જળવાઈ રહે એના માટે સરકાર પણ કઈ યોગ્ય નિર્ણય કરતી રહે। બાકી જે વિશેષ માહિતી આપવાની છે તે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે। અત્યારે જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરવી, હાલ જ આપશો, ધન્યવાદ। देखिए ये जैन दरासर है, यहाँ के ऊपर के जो मंदिर है दरासर है वहां पे रोपवे पहुंच चुका है। जो जैन दरासर बहुत काफी पुराने है, यहाँ से जो नीचे दिख रहा है वो जैन दरासर, और बहुत सारे लोग जो पैदल चल के आए हैं या तो फिर कुछ रोपवे में आके भी यहाँ पे रेस्ट करते हैं, घूमते हैं। अभी देखो नीचे भी यहाँ पे लोग बैठे हुए हैं। वैसे भी यहाँ पे कितनी देर हम रुकेंगे वो तो पता नहीं, शायद हम तो जल्दी निकलने वाले है। लेकिन आज एक प्रोग्राम था कि चलो कल हमारे जूनागढ़ में ही अगर ये एशिया का नंबर वन रोपवे बना है तो सफर करना चाहिए, और हम सफर में आए और हम काफी अब बहुत ही जो ऊपर वाला टॉप का जो बेज है वहां पे नजदीक पहुंच चुके, यहां से पूरा जूनागढ़ दिख रहा है। बिल्डिंग तो हम बने